બધું કમ્પ્લીટ કરવાનું છે જે ગયા વિડિયોમાં જો ગયા વિડિયોમાં આપણે નંબર્સ કર્યા ચિત્ર જોઈ કેપિટલ આલ્ફાબેટ છે પહેલું કેપિટલ આલ્ફાબેટ આવે એ આપણે કર્યું જો ગયા વિડિયોમાં ત્રણ વિડિયોમાં આપણે એ જ કર્યું હતું જે ફર્સ્ટ કેપિટલ આલ્ફાબેટ આવે એ આપણે કરવાનું છે ચિત્ર જોઈને એ આપણે કરી નાખ્યું પછી નંબર્સ કરે એનાથી પહેલાં આપણે સરખા આલ્ફાબેટની જોડી કરી તો આ ત્રણ ટોપિક આપણે યુનિટ ટેસ્ટમાં આવવાના છે તો હવેથી આપણે રિવિઝન સ્ટાર્ટ કરવાના છીએ તો રિવિઝનમાં આપણે પહેલું પાર્ટ વનમાં આપણે લીધું છે સરખા આલ્ફાબેટની જોડી બનાવો તો આપણે પહેલું શું કરશું સરખા આલ્ફાબેટની જોડી બનાવશું ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ તો આપણે ભેગું ભેગું રિવાઇઝ પણ થઈ જશે હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે આ કર્યું હતું તો ભૂલવાનું નથી અને ફરીથી રિવાઇઝ કરવાનું છે સો લેટ્સ સ્ટાર્ટ જો બોક્સ આપેલો છે તમને અને એમાં કીધું છે કે સરખા આલ્ફાબેટની જોડી બનાવવાની છે હવે આમાં કયો સરખો દેખાય છે તમને આલ્ફાબેટ કેપિટલ અને સ્મોલ લેટર બને જે હોય જેમ કે જે હોય કેપિટલ અને જે સ્મોલ હોય આ બંનેની જોડી બને ને તો એને આપણે સર્કલ કરીએ તો એવી જ રીતે આમાં કેવી જોડી બને છે જો ટી આપેલો છે સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી એન્ડ સ્મોલ ક્યુ તો હવે આની કેવી જોડી બને છે ટી ની જોડી બને છે તો હવે આને આપણે સર્કલ કરશું ઓકે સરખા આલ્ફાબેટ જો આ બંને આલ્ફાબેટ સરખા છે ટી છે આ કેપિટલ ટી અને આ સ્મોલ ટી તો આની જોડી બને છે એટલે આપણે એને સર્કલ કરી નાખ્યું હવે નેક્સ્ટ છે નેક્સ્ટ જો કેપિટલ એલ દેખાય છે સ્મોલ એલ દેખાય છે કેપિટલ એમ અને સ્મોલ એન તો હવે તમે એમાં કેની જોડી દેખાય છે કેની સરખી જોડી બનેલી દેખાય છે એલ ની કેપિટલ એલ અને સ્મોલ એલ તો એને આપણે સર્કલ કરશું તો આપણે જોશું કે એની જોડી બને છે સરખા આલ્ફાબેટની જોડી બને છે પછી નેક્સ્ટ જોઈએ નેક્સ્ટમાં સ્મોલ ઓ સ્મોલ ટી સ્મોલ એ અને કેપિટલ ઓ તો હવે તમને એમાં કેની જોડી બનેલી દેખાય છે ઓ ની તો ઓ ને આપણે સર્કલ કરશું કેપિટલ ઓ અને સ્મોલ ઓ એટલે આપણે સર્કલ કરશું ઓકે હવે જો નેક્સ્ટ ક્યુ દેખાય છે સ્મોલ ક્યુ સ્મોલ આર કેપિટલ આર અને સ્મોલ એસ તો હવે આ બંનેની જોડી દેખાય છે બંનેની તો આપણે એને સર્કલ કરી ને ખબર પડશે કે આપણે આ સરખા આલ્ફાબેટની જોડી બની છે સ્મોલ આર અને કેપિટલ આર તો એને આપણે સર્કલ કરી નાખીએ એવી ઓકે પછી હવે નેક્સ્ટ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એસ કેપિટલ એમ અને કેપિટલ ડબલ્યુ તો હવે ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ અને કેપિટલ ડબલ્યુ એની જોડી બનેલી દેખાય છે તો હવે આપણે એને સર્કલ કરશું સર્કલ